સુરતના બિલ્ડરે 192 કિલોનો તૈમૂર બકરો રૂપિયા 11 લાખમાં ખરીદ્યો. સુરતમાં બકરી ઈદની ઉજવણી તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની, સિરોહી પ્રજાતિના બકરા મંડીઓમાં મોં માંગી કિંમતે મુસ્લિમ બિરાદરો બકરાની ખરીદી કરી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર તૈમૂર નામનો એક બકરો રૂપિયા 11 લાખમાં બિલ્ડર જબલભાઈ સુરતીએ ખરીદતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જબલભાઈએ જણાવ્યું હતું કે બકરો 192 કિલોનો છે અને 46 ઇંચની ઊંચાઈ ધરાવે છે. ઈદના રોજ બકરાની કુરબાની આપી ઉજવણી કરાશે. બકરાની ઉંમર હાલ 2.5 વર્ષથી છે. 8 મહિના ત્યાં બકરાનું પાલન પોષણ એક પશુપાલક કરતો હતો. જોકે બકરાને જોયા બાદ એને કોઈપણ કિંમતે લેવાની ઈચ્છા હતી એટલે 11 લાખમાં ખરીદી કરી છે. આવા મારી પાસે બીજા 20 બકરા છે જેની કુરબાની પણ ઈદના રોજ આપવામાં આવશે. બકરાનો ખોરાક જોઈએ તો કાજુ બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો, મુરબ્બા સહિતનો છે. રોજ 2 ટાઈમ ભોજન આપવામાં આવે છે. આ સાથે રોજ 4 લિટર દૂધ પીવડાવવામાં આવે છે અને 1 કલાક માલિશ કરાય છે. અઠવાડિયામાં 1 વાર વોક પર લઈ જવામાં આવે છે. બકરાનું વજન 192 કિલો અને ઊંચાઈ 46 ઇંચ છે. આ બકરો પંજાબી નસલનો છે. બીજા કાશ્મીરી, કાઠિયાવાડી, પંજાબી, પેન્ટેમ, સિરોઈ જેવા અન્ય નેશનલના બકરાઓ પર ધૂમ વેચાણ થાય છે. આ તમામ બકરાની કુરબાની ઈદના દિવસે આપી બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. બકરા મેરે કો બહોત પ્યારા હે. યે બકરા જબ સે આયા થા જબ સે મેરે દિલ કો છૂ ગયા થા ઓર મેને અસફાક ભાઈ કો યે બકરા દેખ કે બોલ દિયા થા ભાઈ યે બકરા મેરા. મેરે કો માલૂમ નહીં થા કે બકરા ઇતને આગે તક ચલા જાયેગા, ઇતને બડે મુકામ પે પહોંચ જાયેગા. પર મેરી મોહબ્બત ઓર હમારી મહેનત યે બકરે કો વહાં તક લે ગઈ ઓર આજ ગુજરાત મેં સબસે ઊંચા બકરા હમારા હે.